नवरात्रि जेम जेम नजीक आवी रही छे तेम तेम खेलैयाओमां थनगनाट पण वधी रह्यो छे। त्यारे वडोदરામાં પણ નવરાત્રી માટે ગરબાના અવનવા સ્ટેપ્સનું આકર્ષણ જોવા મળી રહ્યું છે। વડોદરામાં ગરબા ક્લાસમાં યુવતીઓ ખાસ કરીને નવા સ્ટેપની તૈયારી કરી રહી છે, જેમાં આ વખતે ખાસ ટપ્પુ, સુરતી દોઢિયું, રંગત સંગત, પોપટિયું, આરવન ગરબા સ્ટેપ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। સાથે બે તાળી, ત્રણ તાળી, સિક્સ સ્ટેપ્સ તેમજ રમઝનિયું, ટીમલીના સ્ટેપ્સ પણ ખેલૈયાઓ શીખી રહ્યા છે। નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે ચણિયા ચોળી અને જ્વેલરીની ખરીદીનો પણ યુવતીઓમાં ભારે ક્રેઝ જોવા મળ્યો। છેલ્લા કેટલાક સમયથી યુવતીઓ નવરાત્રીની તૈયારીઓ કરી રહી છે, જેથી હવે માત્ર નવરાત્રીની રાહ જોવાઈ રહી છે। યુવતીઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે। નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે યુવક હોય કે યુવતીઓએ તમામ લોકો ગરબા ક્લાસીસમાં જઈને ગરબાઓ શીખી રહ્યા છે। અત્યારે જોઈ શકો છો કે ખોડિયારનગર વિસ્તારમાં આવેલો આજે ગરબાનો ક્લાસ છે, ત્યાં કઈ રીતના જે યુવતીઓ છે તે ગરબાની અહીંયા પ્રેક્ટિસ કરી રહી છે। ચાલુ વર્ષે નવા જે ગરબાના સ્ટેપ કયા આવ્યા છે તે તેમની સાથે વાત કરીશું। સાથે જ જો વાત કરવામાં આવે તો જ્વેલરીથી લઈને તેમનું જે ડ્રેસઅપ છે, કયા પ્રકારનું તેઓ કરવાના છે તે પણ તેમની સાથે વાત કરીશું। જે ગરબા એકેડેમીના જે સંચાલક છે જાનકીબેન, પહેલાં તેમની સાથે વાત કરીશું। જાનકીબેન, શું કહેશો, આ વખતે નવું શું ઇન્ટ્રોડ્યુસ થયું છે ગરબામાં, કયા સ્ટેપ્સ તમે શીખવાડી રહ્યા છો આ યુવતીઓને? આ વખતે નવું એ છે કે દર વખતે અમે લોકો યુઝ્યુઅલી બે તાલી, ત્રણ તાલી, તાલી જોડે રમીએ છીએ। આ વખતે મેં માથા પર ગરબો લઈને દાંડિયા સાથે અલગ અલગ પ્રોપની સાથે ગરબાને રમવાના છીએ। શું કહેશો, કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે આ લોકો અને કેમ પ્રેક્ટિસ કરતા હોય? અત્યારે સતત 3 મહિનાથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। સ્ટાર્ટિંગમાં અમે નોર્મલ થોડા અવર્સ માટે કરતા હતા, અત્યારે તમે અમે ફૂલ ડે મોર્નિંગ ટુ ઇવનિંગ અમારા બેચીસ ચાલુ હોય છે। કેટલા લોકો આવી રહ્યા છે અત્યારે? અરાઉન્ડ 100 સ્ટુડન્ટને હું ટ્રેનિંગ કરી દઈ રહી છું, એવરી બેચમાં 30 સ્ટુડન્ટ્સ જેવા છે। યુનિક શું છે તમારું? અત્યારે સૌથી યુનિક છે કે અમે લોકો આ વખતે અલગ અલગ બધા જ સિટીની અલગ અલગ સ્ટાઇલ્સને અમે સ્ટુડન્ટ્સને ટ્રેન કર્યા છે, લાઈક સુરતી દોડ્યું છે, સૌરાષ્ટ્રનો ટપ્પો છે, ગીચ છે, બધા જ અમે બધા નવા નવા સ્ટેપ શીખ્યા આ વખતે। આરવન છે, સુરતી દોડ્યું છે, પોપટ છે, ટેટુડો છે, ટપ્પો છે, અમે બધા અહીંયા બહુ મજા આવી રહ્યા છે, નવા નવા સ્ટેપ શીખવા મળે છે। કઈ રીતના ગરબા રમવા જાઓ છો? ફ્રેન્ડ સાથે તમારું ગ્રુપ બનાવીને જતા હશો તો ખરીદી પણ તમે કરતા હતા નવરાત્રી? હા, અમે બધા સોસાયટીના ગ્રુપમાં બધા ભેગા થઈને શોપિંગમાં જઈએ, નવા નવા ચણિયા ચોરી બાય કરીએ, જ્વેલરી બાય કરીએ, અને અહીંયાનું પણ અમારું સરસ ગ્રુપ બની ગયું છે, એટલે અમે બધા જોડે ગરબા કરવા જઈશું। અમે 1 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ, મને પોપટિયું ગમે છે, રમઝણિયું ગમે છે, અને બીજા પણ ઘણા બધા ડાન્સ પ્રકાર છે, આરવન છે, અમે લોકો અહીંયા નવા નવા શીખ્યા છે, અને જાનકી મેમ બહુ જ સારું શીખવાડે છે તો બહુ જ મજા આવે છે શીખવાડે। કઈ રીતના, ક્યાં મોટા ગરબામાં પ્રિફર કરો છો કે નાના ગરબામાં જાઓ છો, કઈ રીતે તમે જાઓ છો? અને નવરાત્રી છે તો ઓબ્વિયસલી ખરીદી પણ કરી હશે તમે? નવરાત્રી એ ટ્રેડિશનલ તહેવાર છે તો ટ્રેડિશનલ કપડાં બટાવેસ છે, નવા નવા ધોતી કુર્તા છે, પછી ચણિયા છોડી છે, જે અલગ અલગ વર્કવાળા આવ્યા છે, આભલાવાળા છે, પછી થ્રેડવર્કવાળા છે, જે અમે પ્રિફર કરીએ છીએ, તો અમે જોઈએ છીએ કે કેવું સારું નવરાત્રી રમી શકીએ આ વખતે। તમામ લોકો એક સોસાયટીના ગ્રુપમાં, પોતાના ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં જે છે તે ગરબા રમવા માટે જવાના છે। સાથે જ વડોદરાના જે ગરબા છે તે ટ્રેડિશનલ ગરબા થતા હોય છે, એટલે કે અહીંયા ટ્રેડિશનલ જે ડ્રેસઅપ છે તે લોકો વધારે ખરીદી કરતા હોય છે, જ્વેલરી એ પ્રકારે ખરીદી કરતા હોય છે, અને આ તમામ જે ખેલૈયાઓ છે, આ ગ્રુપ છે યુવતીઓનું, તે એક સાથે બજારમાં જઈને જે નવું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે અથવા નવા જે ગરબાના સ્ટેપ છે તેના આધારે તેઓ ખરીદી કરીને જે ગરબાની તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।